इंडियन पब्लिक स्कूल सुरेंद्र नगर फ्री लर्निंग प्रोग्राम में आपनो हार्दिक स्वागत छे। આજે આપણે ધોરણ 9 માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 8 ગતિ ચેપ્ટરની અંદર લેક્ચર નંબર 8 જોવાના છે। હવે આના આગળના લેક્ચરની અંદર થોડી માહિતી મેળવી દઈએ આપણે તો આના આગળ જે આપણે લેક્ચર લીધેલો છે એ લેક્ચરમાં આપણે ઝડપ વિશેની માહિતી મેળવી લે એના ઉપર સરેરાશ ઝડપ રેટી લે અને ત્યારબાદ આપણે એને એક્ઝામ્પલ નું જોઈએ। આપણે થોડી નજર ફેરવી લઈએ તો ઝડપ વિશેની માહિતીમાં આપણે જોયું તો કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે એટલે કે ગતિમાન પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરની તે પદાર્થની ઝડપ કહે છે। અને સરેરાશ ઝડપ મેળવવા માટે આપણે એવો શબ્દ વાપરેલો હતો કે ગતિમાન પદાર્થ જે છે તેને કરેલા કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે જે સમય લાગેલો છે તે સમય આ બંનેનો જો ગુણોત્તર લેવામાં આવે તો આપણને સરેરાશ ઝડપ મળે છે અને એના વિશેના એના પરથી જે દાખલા હતા આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા। હવે આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે નિયમિત ઝડપ કોને કહેવાય અને નિયમિત ઝડપ જોયા પછી આપણે આગળની માહિતીનો અભ્યાસ મેળવવાનો છે। તો સૌથી પહેલા આપણે જે નિયમિત ઝડપ કોને કહેવાય તો જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આવા પ્રત્યેક સમયગાળામાં પદાર્થની મેળવેલ સરેરાશ ઝડપ એક સરખી હોય છે અને આ પદાર્થ નિયમિત ઝડપે અથવા તો અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય। આનો મતલબ શું તો ફરીવાર જોઈએ કે જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય એટલે કોઈ ગતિમાન પદાર્થ છે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય એટલે કે 4 સેકન્ડની અંદર કોઈ પદાર્થ ધારો કે 2 મીટરનું અંતર કાપે છે તો બીજી પણ 4 સેકન્ડની અંદર તે પદાર્થ 2 મીટરનું અંતર કાપતો હોય ત્રીજી 4 સેકન્ડની અંદર પદાર્થ 2 મીટરનું અંતર કાપતો હોય જો એવી રીતે એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આવા પ્રત્યેક સમયગાળામાં પદાર્થની મેળવેલ સરેરાશ ઝડપ કેવી હોય છે એક સરખી હોય છે અને જો આવી રીતે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત ઝડપે અથવા તો અચળ ઝડપે ગતિ કરે છે। આ એક પોઈન્ટ આપણે ઝડપ વિશેનો બાકી રહ્યો। હવે એ પોઈન્ટ જોયા પછી હવે આપણે આગળનો માહિતી મેળવવાની છે તો આપણે ખાસ ધ્યાન રાખીએ કે સૌથી પહેલા જ્યારે આપણે ઝડપ વિશેની માહિતી લીધી હતી ત્યારે સૌથી પહેલા એક શબ્દ મેં વાપર્યો હતો કે ઝડપ એ અદિશ રાશિ એટલે કે ઝડપને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી છે। તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે શું દરેક જગ્યાએ આપણે કોઈ પદાર્થની ઝડપ મેળવવી હોય તો દિશાની જરૂર નથી પડતી તો એના માટે પણ આપણી પાસે એક બીજી રાશિ છે જેની અંદર આપણે મૂલ્યની સાથે સાથે દિશા દર્શાવવી પડે છે અને એ રાશિની અંદર મૂલ્યની સાથે દિશા દર્શાવવી પડે છે। જ્યારે આ ઝડપ છે તો એની અંદર મૂલ્યની સાથે દિશા દર્શાવવાની જરૂર નથી માત્ર મૂલ્ય જ દર્શાવવામાં આવે તો એ રાશિને આપણે ઝડપ તરીકે ઓળખી લઈએ છીએ। હવે ત્યાર પછી એક રાશિનો અભ્યાસ કરવાનો છે એમાં આપણે એના મૂલ્યની સાથે દિશા દર્શાવવાની છે આપણે બુકની અંદર આપેલ છે કે મૂલ્ય સાથે દિશા એવી એક રાશિ આપણે તો હવે આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે। આ એક ઝડપ વિશેનો બાકી રહ્યો હતો એ જોઈ લીધો હવે ત્યાર પછી આપણે જોવાનું છે કે મૂલ્ય સાથે જ્યારે દિશા દર્શાવવાની હોય તો એ રાશિને આપણે કઈ રીતે ઓળખી શકાય અથવા તેને શું નામ આપી શકાય જોઈએ આપણે આગળ। તો આપણે જ્યારે ઝડપ વિશે માહિતી મેળવી છે ત્યારે અદિશ રાશિ છે જ્યારે હવે આપણે ઝડપ સાથે એની દિશા દર્શાવી હોય એટલે કે મૂલ્યની સાથે એની દિશા દર્શાવી હોય તો એના માટે આપણે એને નામ આપી દઈએ છીએ કે તો હવે વેગ વિશેની જ્યારે આપણે માહિતી મેળવતા હોય તો આપણે જોઈએ કે ઝડપમાં આપણે વ્યાખ્યા લખતા હતા કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં આપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે આપણે એવી માહિતી મેળવી છે। હવે
વેગ વિશેની જ્યારે માહિતી મેળવે છે તો એની વ્યાખ્યા આપણે શું લખી શકાય? તો એની વ્યાખ્યા પણ એવી રીતે લખી શકાય કે જેની અંદર આપણે એના દિશાની વાત કરતા હો, એ કઈ દિશામાં છે એની વાત કરતા હો. તો શરૂઆતમાં જે આપણે લેક્ચર ભણી ગયા હતા એમાં થોડું ધ્યાન આપો. આપણે અંતર અને સ્થાનાંતર બે વસ્તુ જોઈ ગયા. અંતરની અંદર આપણે માત્ર એટલું જ જોયેલું હતું કે એ અંતરની અંદર માત્ર અને માત્ર મૂલ્યની જ જરૂર પડે છે, એમાં દિશા દર્શાવવાની જરૂર પડતી નથી. જ્યારે સ્થાનાંતરની અંદર આપણે દિશા દર્શાવીએ છીએ તો હવે આપણે એવું કહી શકાય કે જો અંતર હતું, અંતર આ અદિશ છે એટલે જેમાં દિશા દર્શાવવાની જરૂર નથી. જ્યારે સદિશની અંદર દિશા દર્શાવવાની છે એટલે સ્થાનાંતર, સ્થાનાંતરની અંદર આપણે દિશા દર્શાવેલી છે. આ પણ એક પ્રકારનું અંતર જ છે, સ્થાનાંતર પણ એક પ્રકારનું અંતર જ છે, પણ અહીંયા આપણે દિશાની જરૂર પડે છે. અહીંયા આપણે માત્ર મૂલ્ય જ વાપરીએ છીએ. જ્યારે અહીંયા મૂલ્યની સાથે સાથે દિશાનો દિશાની પણ ગણતરી કરે છે. અત્યાર પછી અંતર ઉપરથી આપણે જોયું હતું, અંતર છે તો અંતર ઉપરથી આપણે ઝડપ મેળવીએ છીએ. ઝડપનું સૂત્ર આપણે જોઈ ગયા, અંતર છેદમાં સમય. જગ્યા દાવ અને એવી જ રીતે સ્થાનાંતર ઉપરથી આપણે મેળવવાનું છે વેગ. શું મેળવવાનું છે? વેગ. અને વેગ વિશે માહિતી મેળવશું તો એ વેગ એ રાશિ છે, સદિશ રાશિ છે. સદિશ એટલે એનું મૂલ્ય અને દિશા બંને હશે, બરોબર? તો એના ઉપરથી આપણે હવે આની વ્યાખ્યા લખવી હોય તો અંતર ઉપરથી આપણે એની વ્યાખ્યા લખી લીધી કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને એની ઝડપ કહે છે. તો એવી જ રીતે વેગ વિશે લખવું હોય તો આપણે શું લખી શકાય? એની બે વ્યાખ્યા આપણે લખી શકીએ. પહેલી વ્યાખ્યા, ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. આવું કહી શકાય? જોવો અને બીજી વ્યાખ્યા લખી તો શું લખી શકાય? બીજી વ્યાખ્યા લખી છે તો ત્યારે આપણે લખવાનું હતું કે ગતિમાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફારના સમય દરને પદાર્થનો વેગ કહે છે. પદાર્થના ત્યારે આપણે શું લખેલું હતું કે ગતિમાન પદાર્થ જે હોય તો ગતિમાન પદાર્થના ગતિમાન પદાર્થ હોય તો ગતિમાન પદાર્થ જે અંતર કાપેલું હતું એ અંતર અને તે માટે લાગેલો જે સમય છે તેના ગુણોત્તર ને જોડીને જો અંતર જે છે અંતર અને સમય આ બંનેના ગુણોત્તર આપણે શું કહીએ છીએ? ઝડપ કહે છે. જ્યારે અહીંયા શું લખવાનું છે આપણે? ગતિમાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફારના સમય દરને અંતરની જગ્યાએ શું છે? સ્થાનાંતર છે. તો આપણે લખી શકીએ વેગ v બરાબર સ્થાનાંતર છેદમાં સમય.
સ્થાનાંતર ને આપણે શેના વડે દર્શાવીએ છીએ, એક પ્રકારમાં અંતર છે, તેથી s વડે દર્શાવીશું, સમયને d વડે દર્શાવીશું, તો આપણને શું મળશે, વેગ v બરાબર સ્થાનાંતરના છેદમાં સમય અને s ના છેદમાં. હવે જો વેગનો આપણે એકમ લખો તો અહીંયા આપણે લખીએ સ્થાનાંતરનો SI એકમ, સ્થાનાંતરનો SI એકમ કયો છે, મીટર એટલે કે m, તથા સમયનો SI એકમ કયો છે, સેકન્ડ. તેથી વેગ નો SI એકમ શું થશે, કયો થશે, મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે m પ્રતિ s, બરાબર. આ છે બીજો લખવો હોય તો વેગના બીજા એકમ, વેગના બીજા એકમો કિલોમીટર પ્રતિ કલાક તથા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. આના બીજા બે એકમો જે આપણે ઝડપમાં પણ જોઈ ગયા. હવે આ તો વસ્તુ આપણે જોઈ ગયા કે એનો વ્યાખ્યા જોઈ ગયા, એનો એકમ જોઈ ગયા. હજી એક વસ્તુ બાકી છે, આપણે અહીંયા જે મેં લખેલી છે કે અદિશ અને સદિશ, તો વેગ એ કેવી રાશિ છે, વેગ એ સદિશ રાશિ. આપણી પાસે વેગ વિશેની ટૂંકનો તૈયાર થઈ ગઈ. જો આપણે પરીક્ષામાં યાદ રાખવા માટે શોર્ટકટ આવી રીતે પોસ્ટર બનાવો હોય તો બનાવી શકીએ, દરેક રાશિ વિશે માહિતી લખી શકાય, તે અદિશ છે કે સદિશ છે વિશે માહિતી લખી શકાય, તેનો એકમ કયો છે તે પણ એની અંદર લખી શકાય. આપણે જોઈએ એક વખત હું તમને સમજાવી દઉં તો આપણે કઈ રીતે લખવાનું છે. આપણે પોસ્ટર બનાવી શકાય સૌથી પહેલા ક્રમ લખી શકાય, પછી કોઈ રાશિ લખી શકાય, એની સંજ્ઞા લખી શકાય, એકમ લખાય, સંજ્ઞા રાશિ, અહીંયા સૂત્ર આવતું હોય તો સૂત્ર લખી શકાય, પછી આપણે એકમ લખી, પછી લખાય સદિશ છે કે અદિશ. હવે તે આખું પોસ્ટર આપણે તૈયાર તો જેથી કરીને જ્યારે પરીક્ષાનો સમય હશે ત્યારે આપણે આના ઉપરથી તૈયારી કરીશું. આપણે એક બે ઉદાહરણ તમને લખાવું છું, એની અંદર પછી બાકીની તમારે માહિતી અંદર પૂરી દેવાની. સૌથી પહેલા આપણે જોઈએ ક્રમ નંબર એક, શેની માહિતી મેળવી લઈએ, આપણે અંતરની છે લખી શકાય અંતર, સંજ્ઞા કઈ હતી s, સૂત્ર એમ જેમ છે એનું કઈ સૂત્ર આપવું, એકમ કયો છે મીટર, અદિશ છે કે સદિશ, અંતર એ કેવી રાશિ હતી અદિશ, બરાબર. તો પરીક્ષામાં જ્યારે આપણે તૈયારી કરીએ ત્યારે આના ઉપરથી કરી શકાય. અંતર વિશે ટૂંકમાં લખે પૂછેલી હોય તો આપણે લખી શકીએ કે જે અંતર છે તો આપણે જે વ્યાખ્યાની છે વ્યાખ્યા લખી શકાય, એની સંજ્ઞા, એકમ, સદિશ રાશિ છે કે અદિશ રાશિ લખી શકાય. એવી જ રીતે બીજું સ્થાનાંતર, સ્થાનાંતર પણ એસ વડે દર્શાવીએ છીએ, એનો એકમ પણ કેવો છે મીટર જ છે, એને કઈ છે સદિશ કે અદિશ, એ સદિશ રાશિ છે, એવી રીતે લખી શકીએ. એવી જ રીતે ત્રીજું આપણે જોઈ લીધા ઝડપ, ઝડપ બેસીના વડે દર્શાવીએ છીએ, વી વડે દર્શાવીએ છીએ, એનું સૂત્ર શું છે, વી બરાબર એસ ના છેદમાં ટી, એટલે કે અંતરના છેદમાં સમય, એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, એ અદિશ રાશિ છે,
એવી રીતે આજે આપણે જે ભણ્યા વેગ વિશે, તો આવી રીતે આપણે કોષ્ટક આપણે તૈયાર કરી શકાય, જેથી કરીને જ્યારે પરીક્ષાનો સમય હોય ત્યારે આપણે કોષ્ટક ઉપર તેની નોંધ લખી શકીએ. એ તમારે આ તરફ કોષ્ટક તૈયાર કરવાનું છે. ખબર અમે તમને ખાલી માહિતી આપી છે, કોષ્ટક તમારે કરવાનું છે. હજી ઘણી બધી રાશિ આવશે, તમારે તમારા કોષ્ટકની અંદર કરી નાખવાનું છે. તો ફરી એકવાર આપણે રજૂ કરી લઈએ, વેગ વિશે માહિતીમાં શું આપેલું છે. તો ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. આની વ્યાખ્યા છે, બે વ્યાખ્યા છે, ગતિમાન પદાર્થના સ્થાનાંતરમાં થતા ફેરફારના સમય દરને પદાર્થનો વેગ કહે છે. એના ઉપર આપણે સૂત્ર લખી શકાય, વેગ v બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરને h વડે દર્શાવીએ છીએ, સમયને t વડે દર્શાવીએ છીએ. હવે સ્થાનાંતરનો h એકમ કયો છે? મીટર છે. જ્યારે સમયનો એકમ કયો છે? સેકન્ડ છે. તો એના ઉપરથી વેગનો h એકમ આપણે શું લખી શકીએ? મીટર પ્રતિ સેકન્ડ, અથવા m પ્રતિ s લખી શકીએ. એના બીજા એકમો પણ છે, કિલોમીટર પ્રતિ કલાક તથા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. અને એ કેવી રાશિ છે? સદિશ રાશિ. આપણે ટૂંકમાં જે બે માર્ગમાં મારી સામે પૂછાઈ શકે છે, આપણે પહેલે જ હું તમને કહું છું કે એક ઝડપ વિશેની ટૂંકમાં જે પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે, વેગ વિશેની ટૂંકમાં જે પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે. હવે આના ઉપરથી આપણે જવાનું છે, સરેરાશ વેગ કોને કહે? વેગ વિશેની માહિતી આપણે મેળવી લીધી, હવે સરેરાશ વેગ કોને કહી શકાય? તો જોઈએ આપણે, સરેરાશ વેગ સમજી આપણે. સરેરાશ વેગ તો કોઈ એક પદાર્થ હોય, એ પદાર્થની સરેરાશ વેગ તો આપણે કઈ રીતે લઈ શકીએ? કારણ આપણે જોયું કે પદાર્થની ઝડપ છે તે અલગ અલગ હોય, એટલે કે પદાર્થ છે તે ક્યારેક સૂર્યક પથ પર ગતિ કરતો એટલે કે અચળ થઈ ઝડપ હોય. આપણે આગળ જોઈ ગયા કે એની નિયમિત ઝડપ થઈ ગયા હતા, પછી સરેરાશ ઝડપ થઈ ગયા હતા. તો આપણે દરેક પદાર્થની ઝડપ છે અલગ હોય, તો વેગ વિશે માહિતી છે, સરેરાશ વેગમાં આપણે શું માહિતી મેળવવાની છે? તો પદાર્થનો વેગ છે ને એ ત્રણ રીતે બદલાય છે. કેવી રીતે બદલાય છે? ત્રણ રીતે બદલાય છે, જોઈએ આપણે કઈ રીતે. તો પહેલું કે જ્યારે કોઈ પદાર્થની ઝડપ હોય, એનો વેગ હોય, એ ત્રણ રીતે બદલાય. તો વેગનું સૌથી પહેલા તો એની ઝડપ છે તે ઝડપ બદલાય, તો વેગ બદલાય. જો કોઈ પદાર્થ હોય તો પદાર્થનું વેગનું મૂલ્ય બદલાય. વેગના મૂલ્યને શું કહેવાય? ઝડપ કહેવાય. તો જો કોઈ પદાર્થના વેગનું મૂલ્ય બદલાય અથવા તો એની ઝડપ બદલાય, તો એ પદાર્થ છે એ પદાર્થના સરેરાશ વેગમાં કંઈક ફેરફાર થાય છે એવું કહી શકાય. એટલે કે એનો વેગ ક્યાંક ને ક્યાંક બદલાય છે. એનું કારણ શું? કારણ કે આપણી પાસે ખબર છે કે વેગ છે એના માટે સ્થાનાંતર જો ઝડપમાં ફેરફાર થાય તો વેગનું મૂલ્ય બદલાય, અથવા તો વેગમાં કંઈક ફેરફાર જોવા મળે છે. અને દિશા બદલાય તો વેગની અંદર ફેરફાર જોવા મળે છે, અથવા તો બંને બદલાય. અથવા તો શું થાય? બંનેની અંદર જો કંઈક તફાવત થાય તો શું થઈ શકે છે? વેગના ફેરફાર જોવા મળે છે. શું થાય? તો વેગ બદલાય. ખાસ યાદ રાખો, વેગ બદલાવા માટે બે બાબત જરૂરી છે, કે મૂલ્ય અને દિશા. જો મૂલ્ય બદલાય તો વેગ બદલાય, જો દિશા બદલાય તો પણ વેગમાં ફેરફાર થાય છે, અને જો બંનેમાં ફેરફાર થાય તો પણ વેગની અંદર ફેરફાર થતો જોવા મળે છે. તો લખી શકાય કે પદાર્થનો વેગ ત્રણ બાબતો પર આધાર રાખે છે, ત્રણ રીતે બદલાય છે. કઈ ત્રણ? તો પહેલી શું છે? વેગનું મૂલ્ય.
वेग नु मूल्य એને શું કહેવાય ઝડપ વેગનું મૂલ્ય બદલાય તો એનો વેગ બદલાય બીજું વેગની દિશા બદલાય વેગની દિશા તો ન કહી શકાય ખરેખર કે પછી શું કહી શકાય ગતિની દિશા શું કહેવાય ગતિની એટલે કે પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય ત્યાંથી એની ગતિની દિશા બદલાય તો એ વેગ मूल्य फेरफार तो वेग बदलाई जाए मूल्य એના પરથી આપણે જોઈએ કે સરેરાશ વેગ કોને કહેવાય સરેરાશ વેગ છે એ કોને કહી શકાય તો આપણે સરેરાશ ઝડપની અંદર જોઈ ગયા હતા કે પદાર્થ કાપે કુલ અંતર અને છેદમાં તે માટે લાગે કુલ સમય એના પરથી આપણે એનો સરેરાશ ઝડપ મેળવી ગયા એટલે કે કાપે કુલ અંતર અને તે માટે લાગે કુલ સમય ના ગુણોત્તરને આપણે ઝડપ કહીએ પણ અહીંયા આપણે એવું નથી લેવાનું જો સરેરાશ વેગ મેળવવો હોય તો આપણે શું લખી શકીએ સરેરાશ વેગ કઈ વ્યાખ્યા રાખી હોય તો શું લખી શકાય એવી જ રીતે આપણે જ્યારે અગાઉમાં જોઈ ગયા હતા ઝડપ વિશે એવી રીતે વેગ વિશેની માહિતી આપવાની છે તો ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગેલા કુલ સમયના ગુણોત્તરને પદાર્થનો સરેરાશ વેગ કહે છે શું લખી શકાય કે ગતિમાન પદાર્થે કરે કુલ સ્થાનાંતર તથા શું લખી શકાય તથા તે માટે લાગતા ગુણોત્તરને આપણે શું કહી શકીએ છીએ સરેરાશ વેગ કહી શકાય છે ગુણોત્તરને પદાર્થનો સ્થાનાંતર તથા તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને એટલે જે સમયગાળો લાગે છે તે સમયગાળાના ગુણોત્તરને પદાર્થનો સરેરાશ વેગ એના પરથી આપણે સરેરાશ વેગનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય સરેરાશ વેગ બરાબર પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો આનો ઉપયોગ આપણે શું મેળવી શકીએ છીએ પદાર્થની સરેરાશ વેગ મેળવી શકાય છે હવે આ એક વ્યાખ્યા છે ક્યારે લાગુ પડે કે જ્યારે પદાર્થ એક સરખું સ્થાનાંતર કરતો હોય એટલે સ્થાનાંતર મૂલ્ય આપણે મેળવી લીધો હોય ત્યારે પણ આના પર એક બીજી વ્યાખ્યા પણ છે સરેરાશ ઝડપ જે છે એ બીજી રીતે પણ મેળવી શકાય સરેરાશ વેગ બીજી રીતે પણ આપણે મેળવી શકીએ છીએ કઈ રીતે તો જોઈ જાવ એની વ્યાખ્યા પણ વાત જ્યારે
નિયમિત રીતે બદલાવો એટલે શું ક્યારે વેગ વધી જતો હોય ક્યારે વેગ ઘટી જતો હોય તો એ રીતે જ્યારે નિયમિત રીતે બદલાતો હોય ત્યારે તેના સરેરાશ વેગની ત્યારે તેના સરેરાશ વેગની ત્યારે એનો સરેરાશ વેગ મેળવવો તો ત્યારે તેના સરેરાશ વેગને તેના પ્રારંભિક અને અંતિમ વેગના તેના પ્રારંભિક વેગ તથા અંતિમ વેગના શું છે એનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગના ગાણિતીય શું લેવાનું છે એનું ગાણિતીય યાદ રાખજો શું છે એનું ગણિતીય અથવા અંક ગણિતીય ગાણિતીય નો અંક ગાણિતીય છે અંક ગણિતીય સરેરાશ કેટલો લેવામાં આવે છે જ્યારે કોઈ પદાર્થ નો અહીંયા તો જો નિયમિત રીતે બદલાતો ના હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરીએ અત્યારે કેવું આવશે કે સરેરાશ વેગ મેળવવા માટે જ્યારે કોઈ પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય એટલે કે ક્યારેક પદાર્થનો વેગ વધી જતો હોય ક્યારેક પદાર્થનો વેગ ઘટી જતો હોય તો જ્યારે નિયમિત રીતે બદલાતો હોય ત્યારે સરેરાશ વેગને કઈ રીતે મેળવી શકાય છે એનો પ્રારંભિક વેગ જે છે એનો શું લેવાનો છે પ્રારંભિક વેગ અને અંતિમ વેગના ગાણિતીય સરેરાશ જેટલો લેવાનો છે ગાણિતીય સરેરાશ એટલે આપણે પહેલા નાના ધોરણમાં એટલે કે પાંચમા છઠ્ઠા ધોરણમાં જે સરેરાશ મેળવતા કોઈ પાંચ રકમ આપેલી હોય અને એનો સરેરાશ લેવાનું જે કહેતા એ સરેરાશ જે આપણે મેળવતા કે પાંચ રકમ લખેલી હોય એનો સરવાળો અને છેદમાં પાંચ કરીને આપણે જે મેળવતા હતા એવી રીતે આપણે ગાણિતીય રીતે મેળવવાનું છે તો એનું સૂત્ર આપણે લખવું હોય તો શું લખી શકાય એનું સૂત્ર લખવું હોય તો લખી શકાય કે સરેરાશ ઝડપ બરાબર અથવા તો સરેરાશ ઝડપને પણ સરેરાશ બે બરાબર શું થઈ શકાય પ્રારંભિક અને અંતિમ તો પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ અને શું લેવાનું છે એ બેની સરેરાશ કેટલી રકમ છે બે તો છેદમાં કેટલા આવશે બે અહીંયા આપણે લખી શકીએ કે સરેરાશ વેગ એને જેના આપણે દર્શાવીએ છીએ આપણે સરેરાશ વેગને જો v એવરેજ વડે દર્શાવવામાં આવે અહીંયા લખું છું v એવરેજ બરાબર પ્રારંભિક વેગ પ્રારંભિક વેગને આપણે u વડે દર્શાવીએ છીએ અંતિમ વેગને v વડે દર્શાવીએ છીએ અને એના ઉપરથી આપણે અને છેદમાં તો આપણે લખી શકાય કે જો કોઈ પદાર્થને સરેરાશ મેળવવી હોય તો આ સૂત્ર પણ આપણે વાપરી શકીએ પણ ક્યારે વાપરી શકાય કે જ્યારે કોઈ પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય છે ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ બરોબર જોઈ લઈએ ફરીવાર વેગ અને સરેરાશ વેગ વિશે તો વેગની અંદર આપણે શું લખી શકીએ ગતિમાન કરતા તે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે અથવા બીજી વ્યાખ્યા છે ગતિમાન પદાર્થના સ્થાનાંતરમાં થતા ફેરફારના સમય દરને પદાર્થનો વેગ કહે છે વેગ v બરાબર સ્થાનાંતર s સમય t એના ઉપરથી આપણે શું લખી શકીએ કે સ્થાનાંતરમાં SI નો કયો છે મીટર છે અને સમયનો SI નો કયો છે સેકન્ડ છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે વેગનો SI નો કયો છે મીટર પ્રતિ સેકન્ડ અને વેગના બીજા એકમો પણ છે કિલોમીટર પ્રતિ કલાક અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે અને વેગ એક એવી રાશિ છે સદિશ રાશિ છે એટલે મૂલ્યની સાથે દિશા દર્શાવવાની જરૂર પડે સરેરાશ વેગ તો વેગ ત્રણ રીતે બદલાય છે આપણે હમણાં જોયું ત્રણ રીતે એટલે વેગ માટે ત્રણ વસ્તુની જરૂર બે વસ્તુની જરૂર પડે છે એટલે કે કાં તો એનું મૂલ્યની જરૂર પડે છે અને દિશાની જરૂર પડે છે તો એના માટે જો વેગનું મૂલ્ય બદલાય તો પણ એનો વેગ કેવો રહેશે બદલાય જો વેગની દિશા ગતિની દિશા બદલાય તો પણ એનું
વેગ છે એ બદલાઈ જાય છે અને બંનેમાંથી જો વેગ બંને બદલાઈ જાય તો પણ એનો વેગ બદલાય છે તો સરેરાશ વેગ માટે શું લખી શકાય ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર તથા તે માટે લાગતા સમયના ગુણોત્તરને પદાર્થનો સરેરાશ વેગ કહે છે તો સરેરાશ વેગ માટે પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર ને કુલ સમયગાળો આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે છે આકાશયાનમાં જો પરીક્ષામાં ક્યારે પૂછાઈ શકે એક અથવા બે માર્ક કે પદાર્થનો વેગ કઈ ત્રણ બાબત પર આધાર રાખે છે અથવા તો પદાર્થનો વેગ ક્યારે બદલાય છે આકાશયાનમાં અત્યાર પછી સરેરાશ વેગ બે રીતે પણ મેળવી શકાય છે બીજી રીતે જ્યારે પણ પદાર્થ નિયમિત રીતે એનો વેગ બદલાતો હોય પદાર્થ એના માટે જ્યારે કોઈ પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય ત્યારે તેના સરેરાશ વેગને તેના પ્રારંભિક વેગ તથા અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ જેટલો લેવામાં આવે છે અંકગણિતીય સરેરાશ એટલે કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં વેગ એવી રીતે એની ગણતરી કરવામાં આવે છે જો સરેરાશ વેગને v એવરેજ વડે દર્શાવવામાં આવે પ્રારંભિક વેગને u વડે દર્શાવવામાં આવે અંતિમ વેગને v વડે દર્શાવવામાં આવે તો એના પરથી આપણે લખી શકાય કે v એવરેજ બરાબર u પ્લસ v છેદમાં 2 એના પરથી આપણે એને દર્શાવી શકીએ તો બંને પરીક્ષા પૂછાઈ શકે એવું છે અને આપણે આગળ જે દાખલાની ગણતરી કરવાની છે એની અંદર આનો ઉપયોગ થાય બરાબર તો અહીંયા થોડી વાર જોઈ લો ત્યાર પછી આપણે આગળ જોઈએ ન લખેલો હોય તો લખી લો લખાઈ ગયો છે બધાને હવે બરોબર તો આ લેક્ચર ની અંદર આપણે શું જોયું છે વેગ અને સરેરાશ વેગ વિશે માહિતી મેળવી છે આના પછીના લેક્ચર ની અંદર આપણે એના વિશેના દાખલા જોવાના છે આના પરથી આ બંને સૂત્રનો ઉપયોગ આવે એવા દાખલાની આપણે ગણતરી કરવાની છે અને નિયમિત વેગ વિશેની માહિતી મેળવવાની છે બરોબર તો આ લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી લખીએ છીએ અને આગળની માહિતી છે આવતા લેક્ચર ની અંદર આપણે જોવાની છે અસ્તુ જય હિન્દ